वडोदरा शहर में गणेश उत्सव अंतिम दिवसे सवारथी ज गणेश विसर्जन शुरू थयुं छे। आजे सवारथी शहर में वरसाद शुरू थयो छे अने वरसाद वच्चे पण भक्तोने बापाने विदाय आपी रह्या छे, जेने लईने वडोदरा शहर पोलीस कमिश्नर द्वारा 10 मुख्य मार्ग पर नो पार्किंग झोन अने 34 रस्ता पर ट्राफिक डायवर्जन आपवामां आव्युं छे। बारदारी वाहनों माटे पण 10 रस्ता पर प्रवेश बंदी लागू करवामां आवी छे। आ जाहेरनामुं आजे सवारे 9 कलाकथी गणेश विसर्जन पूर्ण न थाय त्यां सुधी लागू रहेशे। वडोदरा शहर में अनंत चतुर्थी दिवसे 600 जेटला मंडळो सहित घरे स्थापन करेली बापानी 5000 जेटली प्रतिमाओनुं कृत्रिम तळावमां विसर्जन थशे, जेमां नवलखी मैदानमां 250 नोंधायेली प्रतिमाओ मळी 1000 जेटली मूर्तिओ विसर्जन थशे। शहेरना 50 जेटला नाना मोटा मंडळो तेमज घरे स्थपायेली 10000थी वधु प्रतिमाओनुं घर आंगणे ज इको फ्रेंडली विसर्जन कराशे। पोलीस द्वारा पण लोकोने पोतानी सोसायटीओमां के घरोमां ज प्रतिमाओनुं विसर्जन करवा अपील करवामां आवी छे। पोलीसे सवारी साथे डीजे वगाड़वानी परवानगी नथी आपी, तेवामां मंडळो विसर्जन पहेला सोसायटी के स्थळ पर ज डीजे वगाड़शे, जेमां मंडळना कार्यकरो सहित सोसायटीना रहीशो गरबे घूमी बापानी भावभीनी विदाय आपी रह्या छे। मंडळो त्यारबाद वाहनमां बापानी मूर्तिने लई जई विसर्जन स्थळे पहोंची रह्या छे। હલકાપુરીથી આવીએ છીએ, અને અહીંયા વિસર્જન કરવા આવ્યા છીએ, કારણ કે બાપાનું વિસર્જન હમણાં થાય છે, ગઈ વખતે નહોતું થયું, એટલા માટે હમણાં એક્સાઇટમેન્ટ છે કે બાપાનું વિસર્જન તો થાય છે અને બાપાને લઈ આવ્યા છે। ડીજેથી નથી પણ ચાલશે, આપણા ઘરે ડીજો હોય નાનું મોટું એ લઈ આવીએ, ચાલશે, પણ બીજા પહેલાં કરતાં તો હમણાં સારું છે, પણ સરકાર પણ એક જગ્યા સાચી છે કે ડીજે નહીં વગાડવાનું, ઢોલક વોલક પશું નહીં, માસ્ક પહેરવાનું, સેનિટાઈઝર કરવાનું, પોતાની સેફટી રાખવાની, આપણા માટે જ સરકાર કરે છે, બીજા માટે તો નહીં કરતી। શું પ્રાર્થના કરશો ગણપતિ? બાપાને એક પ્રાર્થના કરીશું કે અગલી વખતે આવો ને તો સારું કરીને આવજો, કે આ બધું કશું નહીં, બાપાની વિદાય થઈ ગઈ, ખુશી વિદાય એવી રીતે થઈ, થોડુંક સારું નહીં લાગતું, પણ એક એવું હોય છે કે બાપાને જતા વખતે તો થોડું સારી રીતે લઈ જવાનું હોય છે ને, એટલે થોડુંક એ થાય છે। શું નામ છે તમારું? મહાવરભૂમિ હરીશભાઈ। આજે ગણપતિ વિસર્જનના નિમિત્તે પોલીસ તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરેલ છે, ગઈકાલે રિહર્સલ પણ કરેલ છે, QRTની ટીમો રાખેલ છે, CCTV કેમેરા પણ છે, ડીપ પોઈન્ટો, ધાબા પોઈન્ટો, અને પોલીસને જે કાંઈ સુરક્ષા વ્યવસ્થા કરવાની છે એ તમામ પ્રકારની વ્યવસ્થા કરેલ છે। CCTV કેમેરા અહીં તળાવ ઉપર પણ છે, વચ્ચે રૂટ ઉપર પણ છે, અને વચ્ચેના ગ્રાઉન્ડ ઉપર છે, અને રોડ તો તમામ CCTV કેમેરા છે। અને કેટલો સ્ટાફ બંદોબસ્ત ગોઠવાયો? બંદોબસ્તમાં 3000 જેવા પોલીસ કર્મચારીઓ લાગેલા છે। જી સર, અને આનું ખાસ મોનિટરિંગ કોણ કરવું? અમારા CP સાહેબના માર્ગદર્શન નીચે અને એડિશનલ CP સાહેબની સૂચના મુજબ તમામ પ્રકારની વ્યવસ્થા છે।